सहजानंद स्वामी महाराज नी जय, श्रीमुक्त अक्षर पुरुषोत्तम महाराज नी जय, योगी वारसदार संत भगवंत साहेब जी नी जय जय जय, श्री स्वामीनारायण मंदिर कलश महोत्सव नी जय जय जय। स्वजन स्मृति दिन कीर्तन आराधना हृदय ना भक्ति भाव अर्पण करवानी आ वंदना। आजे बराबर एक वर्ष पहला सदगुरु संत परम पूज्य पूनम दादाए अपनी वच्चे थी देहलीला संकेली अने अक्षरधाम सीधाव्या। कहवाना माटे, थवाना माटे, बनवाना माटे घटना बनी, परंतु साहेब दादा आपने समझावे छे ते दिवसे पण बळ आप्युं हतुं ने आजे पण एम कहे छे के सत्पुरुष पृथ्वी पर थी कदी जता नथी, आवा सदगुरु संतो अपनी वच्चे थी विदाय लेता नथी। एमनुं आयुष्य पूरुं थयुं होय એટલે ભગવાનનું કરતાં પણ હું સ્વીકારીને તેઓએ અને આપણે સૌએ એ વાતને માનવી જ રહી, પરંતુ તેઓ જ્યાં સુધી આપણી સાથે હતા ત્યાં સુધી તેઓએ જે પ્રેમના પિયુષ પાયા છે, તેઓએ જે જ્ઞાનોપદેશ આપ્યા છે, તેઓએ જે હું
અને જતન આપણા કર્યા છે તેને વાગોળવાનું અને તેમાં ગરકાવ રહેવાનું એ આપણા સૌનું એ મહાભાગ્ય છે અને એ જ ખરી ભક્તિ પણ છે। આવા સદગુરુ સંતોએ આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાડ્યો છે। કંઈક કેટલાના જીવનને સ્પર્શીને પૂજ્ય પૂનમ દાદાએ પરમપૂજ્ય સાહેબ દાદા પરમપૂજ્ય યોગી બાપાનો મહિમા શ્રી અક્ષર પુરુષોત્તમની ઉપાસના દ્રઢાવી છે। આજે પૂજ્ય પૂનમ દાદાને વિશેષ યાદ કરીએ છીએ। આજની આ કીર્તન વંદના આ કીર્તનાંજલિ અર્પણ કરવાનું પરમપૂજ્ય સાહેબ દાદાનું જ સંકલ્પ અને એમના જ ઈશારે એમની જ પ્રેરણાથી અને એમની જ આજ્ઞાથી સગળું ગોઠવાયું। સાહેબ દાદાએ અનુપમ સુરૃંદને વ્યવસ્થાપન સમિતિને ફોન કર્યા કે આપણે તે દિવસે કીર્તનો ગાવા છે, કીર્તનાંજલિ અર્પણ કરવી છે અને જૂના કીર્તનો, પછી આપણે સદગુરુ સંતોના આશીર્વાદ લઈશું। પરંતુ અને ખાસ તે દિવસે પૂજ્ય પૂનમ દાદાની સાથે એ સમયગાળામાં જે અન્ય ચાર સંતોએ દેહલીલા સંકેલી એમને પણ યાદ કરવા છે। વડીલ સાધુ પૂજ્ય ગોપાલ દાદા ગોપાલદાસજી, પૂજ્ય ગોવિંદદાસજી, પૂજ્ય ઘનશ્યામદાસજી અને પૂજ્ય દામજીદાસજી, એ 20 દિવસનો સમયગાળો એવો રહ્યો કે ભગવાનનું કરતાપણું આપણને સૌને વિશેષ દ્રઢ થાય એવી ઘટનાઓ બની। 5-5 સંતો એક સાથે સ્વધામ પધાર્યા। સાહેબ દાદા અને જે પ્રગટ સદગુરુ સંતો છે તેમણે આપણને ખૂબ બળ પ્રદાન કર્યા, ત્યારે પણ જે વાતો કરી એ આજે પણ આપણા સૌની સ્મૃતિમાં છે અને વિશેષ દ્રઢ કરવાનો આજનો અવસર છે। મારા સદભાગ્ય અને આપણા સૌના સદભાગ્ય એ પ્રવચન આપણને ફરીથી આપણા સ્વાધ્યાય માટે પ્રાપ્ત થવાનું છે, પણ એ પ્રવચન એટલે 2019ના નવેમ્બર માસમાં જ્યારે આપણે સદગુરુ સંત પૂજ્ય પૂનમ દાદાના 75મા પ્રાગટ્ય પર્વ એટલે કે અમૃત પર્વની ઉજવણી કરવાના હતા, કરી રહ્યા હતા, એમાં આશીષ પ્રદાન કરતા પૂજ્ય પૂનમ દાદા એમ કહે છે કે પુરુષોત્તમ પરામાં મને યોગીજી મહારાજ સાથે એકાંતમાં એકલા મળવાનું થયું। ત્યારે સાહેબ દાદા પણ પુરુષોત્તમ પરા નહોતા। યોગી બાપા મને કે ગુરુ સાધુ થશો, કહો સાધુ થશો, એટલે પૂજ્ય પૂનમ દાદાએ તો નિષ્કપટ ભાવે બાપાને કહ્યું કે બાપા હું પરણેલો છું, ભલે ને નિષ્કુળાનંદ સ્વામી પણ પરણેલા હતા, એમને પણ 2 દીકરા હતા, કહો સાધુ થશો। અને પૂનમ દાદાએ યોગીજી મહારાજનું વચન અધ્ધર ઝીલ્યું, કહ્યું કે હા સાધુ થઈશ, પણ મનોમન જે સંકલ્પ કરેલો એ યોગીજી મહારાજે કેવો પૂરો કર્યો એ વાત પણ પૂજ્ય પૂનમ દાદા એ આશીષ પ્રવચનમાં કહે છે। મનોમન ભાવના એમ કરેલી કે જો મારી સાથે સાહેબ દાદા હોય ને તો હું સાધુ થઉં, તો જ હું સાધુ થઈ શકીશ, બાકી મારા કોઈ ચાન્સ નથી કે હું આ માર્ગે આગળ વધું અને કદાચ લાંબો ટકું। યોગીજી મહારાજે આ સંકલ્પ પકડેલો અને તમારા હૃદય ભગવા કરવા છે એ જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદની આખા સંકલ્પ યોજનામાં પૂજ્ય પૂનમ દાદા પણ જોડાયા। અને પૂજ્ય પૂનમ દાદા એમ કહે છે કે મને યોગી બાપાએ સાહેબ દાદા સાથે જ રાખ્યો અને એટલે અમે બધા સાધુ થઈ શક્યા। આવી કૃપા યોગીજી મહારાજે સૌ પર વરસાવી છે। પૂજ્ય પૂનમ દાદા પ્રેમનું સ્વરૂપ હતા, પૂજ્ય પૂનમ દાદા કરુણાનું સ્વરૂપ હતા। તેઓ કહેતા કે આપણે તો બંસી થઈને રહેવાનું છે, વગાડનારો વગાડે એમ વાગવાનું છે, અને આખું જીવન પૂજ્ય પૂનમ દાદા આ જ રીતે જીવ્યા અને સ્વામી સેવક ભાવની ભક્તિ કરતા રહ્યા। પૂજ્ય ગોપાલદાસજી ઓલિયા ફકીર સંત, ગેરંટીવાળી મહાપૂજા, બધાને ભેગા મેળવીને ધૂન કરાવે, સૌ માટે નિસ્વાર્થ ભાવે પ્રાર્થના કરે, કોઈ બોલાવે ના બોલાવે પણ સબ બંદરગાહ કા વેપારી એમ એ બધાને ત્યાં પહોંચી જાય અને બધાને અટેન્ડ કરે, બાળકો સાથે અતિશય પ્રેમ, અને એવો પ્રેમ એમણે સૌને વહેંચ્યો, સૌ સભામાં જાય, આશીર્વાદ આપે, સ્વામીની વાતો યોગીજી મહારાજને યાદ કરે અને સાહેબ દાદાની અભિપ્રાયની ભક્તિ કરાવે, એવા ઓલિયા સંતને આજે ખૂબ યાદ કરીએ છીએ। પૂજ્ય ગોવિંદદાસજી વડીલ સાધુ, કર્મયોગે એકદમ પાકા અને ભક્તિ માર્ગે શુરવીર, એમણે પણ ઉત્તર ગુજરાત અને એ પ્રદેશના સૌ ભક્તોનું અદ્ભુત જતન કર્યું, છુપી સેવા અને છુપી ભક્તિ કરી, સાહેબ દાદાનો રાજીપો પ્રાપ્ત કર્યો, એવા એ અદ્ભુત સંત। પૂજ્ય ઘનશ્યામદાસજી પણ જીવનના ઘણા બધા ચઢાવ ઉતારના પ્રસંગે સાહેબ દાદાને નિષ્ઠા સાથે પકડી રાખ્યા, તો સાહેબ દાદાએ એમનો હાથ પકડ્યો અને અક્ષરધામની વાટ સુધી લઈ ગયા, આ જીવતું જાગતું દ્રષ્ટાંત સમજવાનું અદ્ભુત સ્વરૂપ
पूज्य घनश्यामदासजी जीवन, पूज्य दामजीदास जी पण एवाज छूपा भावे वेचाण केन्द्र की सेवा में रत रहा। एक धारी भक्ति और एक धारी स्मृति, एक धारू अनुसंधान करता रहा, तो साहेब दादाए तेओनुं अद्भुत कल्याण कर्युं अने एना पण आपणे सौ साक्षी बन्या। जे मंडे जे सेवे एनुं कल्याण ढूकड़ू अने भावनामां आपणे सौ आवी गया छे। वहेली तके निर्दोष थई, वहेली तके निष्कपट थई, वहेली तके निर्मळ बनी, वहेली तके पवित्र थईने साहेब दादाने सद्गुरु संतोने धारता थई योगीजी महाराज संत भगवंत साहेब जी श्री ठाकुर जी महाराज नो राजीपो प्राप्त करी लेवानो संकल्प करवानो आजनो दिवस। आजे आ सौ अक्षर निवासी स्वजन सद्गुरु संतो सहित सौ संतो ने आजे खूब 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 याद करिए छे अने कीर्तन वंदना साथे अपना सौनी हृदयनी भावांजलि अर्पण करिए छे। आओ संत भगवंत साहेब जीए जेवी आज्ञा करी छे एवा जूना प्रार्थनाना बळ प्रमाणे तेवा कीर्तनोने अनुपम सुरवृंदना संगाथे माणीए, भक्ति अदा करिए अने अपना सौनी हृदय भावना सौ संतोना श्री चरणोमां अर्पण करिए। आओ कीर्तन वंदनामां जोड़ाइए। रहे वा सर्वे
संप सुरद भाव निर्दोष बुद्धि राखी राजी करिए। संप सुरद भाव निर्दोष बुद्धि राखी राजी करिए। एक तराखी महात्म्य समझी, एक तराखी
મહાત્મ્ય સમજી સેવા તારી રીતે કરીએ અમે સેવા તારી રીતે કરીએ સુખ શાંતિ સદા હૈયે રહે સુખ શાંતિ સદા હૈયે રહે એવું કરી દે ના જય અક્ષરપતિ જય ઘનશ્યામ જય અક્ષરપતિ જય ઘનશ્યામ રોમ રોમ માં લઈ લે સ્થાન રોમ રોમ માં લઈ લે સ્થાન જય અક્ષરપતિ જય ઘનશ્યામ જય અક્ષરપતિ જય ઘનશ્યામ જીવન મૂતો તારી પાસે આવે ભાત ભાતના જીવન મૂતો તારી પાસે આવે પણ Hey.
घनश्याम जय अक्षर पति जय घनश्याम जीवन अर्पण मन
हरि जन जे तारा शिर ना मुकुट छे अमारा नित नित नौतम तारी लीला ना निर्दोष ए झील नारा हरिवर थे हरि जन जे तारा शिर ना मुकुट छे अमारा नित नित नौतम तारी लीलाना निर्दोष ए झील नारा हरि जन ना संग सेवा सदा हरि जन ना संग सेवा सदा अम भाग्य रहो भगवंत घणो जीवो मारा साहिब जीलो जीवन अर्पण मन भो आखलड़ी ना हे रतन मारा रुदियानी धड़कन घणो जीवो मारा साहिब जीलो जीवन अर्पण मन हो घणो जीवो मारा गुरु हरिलो जीवन अर्पण मन हो घणो जीवो मारा साहिब जीलो जीवन अर्पण मन दिले महाराजे छे करवा जेवू काज वड़ी सेलू करूं आज साधन मा एक स्वामी नू नाम ले तू पुकारने साधु साधी ले महाराजे छे करवा जेवू काज वड़ी सेलू करूं आज सातन मा एक स्वामी नू नाम ले तू पोकारने काई हतू नहीं एने गणू साधन पंडे प्रसन्न थई आवी मळ्या भगवन काई हतू नहीं एने गणू साधन पंडे प्रसन्न थई आवी मळ्या भगवन अपना जेवा बीजा जे जेने स्वामी लीधा छे मफत मौज आपी छे सौ संगाथी छे अक्षरधाम नाम एक निशान नाम अपना जेवा बीजा जे जेने स्वामी लीधा छे मफत मौज आपी छे सौ संगाथी छे अक्षरधाम नाम एक निशान नाम दृष्टा स्थपाता
કાર્ય શરૂ થાય છે. આજુ બાજુના મુક્તોનું દેખાય છે, દ્રષ્ટા સ્થપાતા કાર્ય શરૂ થાય છે. આજુ બાજુના મુક્તોનું દેખાય છે, એ દેખાશે તો ખરું, એને મનમાં ન લેવું, જ્યાં ત્યાં કહેતા ન ફરવું. સ્વામી સ્વામી કરી ભૂલી જઉં, હલકા થઈ જઉં. એ દેખાશે તો ખરું, એને મનમાં ન લેવું, જ્યાં ત્યાં કહેતા ન ફરવું. સ્વામી સ્વામી કરી ભૂલી જઉં, હલકા થઈ જઉં. આપણે થાવું નથી સ્વામી જેવા, મંડા છીએ સ્વામી ના થઈને રેવા. આપણે થાવું નથી સ્વામી જેવા, મંડા છીએ સ્વામી ના થઈને રેવા. નિત્ય યોજે છે બનાવ, એમાં ગુંચવે છે સ્વભાવ, દુખાય તે દેહ ભાવ. સ્વામી ના નામનો ઈલાજ લે કરરી વાજે. નિત્ય યોજે છે બનાવ, એમાં ગુંચવે છે સ્વભાવ, દુખાય તે દેહ ભાવ. સ્વામી ના નામનો ઈલાજ લે કરરી વાજે. સ્વભાવ પ્રેરિત કે સત્ય પ્રેરિત છે, નિર્ગુણ છે કે નિષ્કામ નિરીત છે. સ્વભાવ પ્રેરિત કે સત્ય પ્રેરિત છે, નિર્ગુણ છે કે નિષ્કામ નિરીત છે. આવ્યું ચૈતન્યમાંથી હોય, સાચી ભક્તિ લાગે તોય, વર્તું સ્વામીને પૂછી જોય. નિશંક થઈ ડગ ભરું કાર્ય કરું. આવ્યું ચૈતન્યમાંથી હોય, સાચી ભક્તિ લાગે તોય, વર્તું સ્વામીને પૂછી જોય. નિશંક થઈ ડગ ભરું કાર્ય કરું. બીજા મુક્તોમાં આવું કઈ જોઉં નહીં, એને વર્તાવ નારો વસે છે મહી. બીજા મુક્તોમાં આવું કઈ જોઉં નહીં, એને વર્તાવ નારો વસે છે મહી. એથી દિવ્ય એ હશે, અંતરદ્રષ્ટિ કરશે, કા અહો હો ભાવ રહેશે. ગાદી સોંપી નથી આપણને એનું જોવાને, લીલા જોવી એનો અર્થ એ જ છે. એનું કરતા પણું મનાય છે જે, લીલા જોવી
એનો અર્થ એ જ છે, એનું કરતા પણું મનાય છે જે. હેતુ દેખાય ન દેખાય સાક્ષી બનીને રેવાય, સત્ય સંકલ્પે જીવાય, શીતળતા રહે અક્ષરધામની ઘનશ્યામની. હેતુ દેખાય ન દેખાય સાક્ષી બનીને રેવાય, સત્ય સંકલ્પે જીવાય, શીતળતા રહે અક્ષરધામની ઘનશ્યામની. સાધુ સાધી લે મહારાજે છે કરવા જેવું કાજ, વળી સહેલું કર્યું આજ, સાધનમાં એક સ્વામીનું નામ લે તું પોકારને, તું પોકારને. કદાપિ મહેલમાં સૂતો રખડતો શહેર કે રસ્તે, કદાપિ મહેલમાં સૂતો રખડતો શેર કે રસ્તે રખડતો, શેર કે રસ્તે સુખી હોઉં કે દુખી હોઉં પણ ગુરુજી નહીં ભૂલું તમને. સુખી હોઉં કે દુખી હોઉં પણ ગુરુજી નહીં ભૂલું તમને. ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં દિન બંધુ ગુરુજી નહીં ભૂલું તમને. જીવનના ધામ પછાડામાં અગર મૃત્યુ બિછાનામાં, જીવનના ધામ પછાડામાં અગર મૃત્યુ બિછાનામાં, મરણના શ્વાસ લેતા પણ ગ
શ્વાસ લેતા પણ ગુરુજી નહીં ભૂલું તમને ભૂલીશ હું જગતની યાચના
भक्ति करी रिझवीए प्रेमे जे अंगे भक्ति करी रिझवीए प्रेमे नात जात वास नाते जिताड़ी देवे गे तेज स्वभाव बनो भक्ति जीवन सर्वस्व मूढ़ वृत्ति मूढ़ वृत्ति भान कराव्यो साचू बदला मकाई न माग्यो जन्मो जन्म ना ऋणी छीए रे भान कराव्यो साचू बदला मकाई न माग्यो जन्मो जन्म ना ऋणी छीए रे बनावे ते भूलो करिए जे जे दिव्य बनावे ते बार नहीं भूलो नो तुझने जराए पागल नाराते माँ निर्दोष था ते दिव्य जे जे करे ते दिव्य भागल नारा सहु दिव्य छे ते थी जे थाय ते दिव्य जे जे करे ते दिव्य भागल नारा सहु दिव्य छे विनमोचु स्वामी प्यारा करूं तम निकाला वाला योगी जी ने चरण करूं प्रार्थना तारी रीते वापर जेक तू परिणाम क्रिया सर्वे निष्काम होए मूर्ति न सुख वीना काये न जोये
કાંઈએ ન જોઈએ, વૃત્તિની કરી નિવૃત્તિ પ્રગટાવનો વૃત્તિ ઓગાડી દે કણી મહતની, વૃત્તિની કરી નિવૃત્તિ પ્રગટાવનો વૃત્તિ ઓગાડી દે કણી મહતની. મૂર્તિનું સુખ લેવા મૂર્તિ મારે હું મારે પડે પડ સ્વામી તમને જાઉં ના વિસારી પગલું બરાયના અનુવૃત્તિ વિના તારી અનુવૃત્તિ વિના તોડા હવે રે મટ્યા સ્વભાવનું દર્શન થાતા મૂર્તિ મરહે પાની યાચના થોડા હવે રે મટ્યા સ્વભાવનું દર્શન થાતા મૂર્તિ મરહે પાની યાચના વિનવું છું સ્વામી પ્યારા કરું તમને કાલાવાલા યોગીજીને ચરણે કરું પ્રાર્થના પ્રત્યેક પળે સ્વામી મૂર્તિ ન જાય મારી સ્વભાવ રહી થવાની યાચના યોગીજીને ચરણે કરું પ્રાર્થના સ્વભાવ રહી થવાની યાચના. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ યોગીને હું માગું રે હરે જનમો જનમ તારો સાથ યોગીને હું માગું રે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ યોગીને હું માગું રે તારું કરું મનોહર જોયા કરું રાત દાડો ભજન તારું બોલ્યા કરું રહે અંત સમય તારું જ્ઞાન યોગીને માગું રે છૂટે મારો પ્રાણ યોગી હું
તેની
જીણીત પાશે અંતર ના ઉલ્લાશે ચૈતન્ય ના ચમકારે હું તો ચાલ્યો આનંદ ના ફુવારા સ્વરૂપી વિચાર રૂપે તું છે મારી સાથે જીતી જવી બાજી જાલી જોગી જો કર હાથે નિર્ભયતા તો એટલી છે કે નિર્ભયતા તો એટલી છે કે તારી ચોકી છે માથે તારી ચોકી છે માથે મહિમાના વિચારે મહિમાના વિચારે અખંડ દિવ્ય ભાવે મૂર્તિના અજવાડે હું તો ચાલ્યો આજ આનંદના ફુવારા એમાં તારું દર્શન સ્ફટિક સમ તુજ મૂર્તિમાં હે તો એ રહેવું છે મગન ડાગણ લાગે એમાં સ્વામી ડાગણ લાગે એમાં સ્વામી એવું કરી દે મન એવું કરી દે મન તારી પ્રસન્નતા માટે તારી પ્રસન્નતા માટે તારી તો તકાતે અંતર કેરો સાદ સુણી ચાલ્યો આજ આનંદના ફુવારા જ્યોત થકી આજ જ્યોત જલે છે સ્વામીને પ્રતાપે જ્ઞાન સમાધિમાં રહેવાય એવું કરી આપે બ્રહ્મ કિરણ એવી પ્રગટાવે બ્રહ્મ કિરણ એવી પ્રગટાવે સ્વભાવના તમ કાપે સ્વભાવના તમ કાપે મૂર્તિના હવા દે મૂર્તિના હવા દે તારા આશીર્વાદે અંતર લઈ પ્રશાંત હું તો ચાલ્યો આનંદના ફુવારા આનંદના ફુવારા રહે ઉભરાતા એવી કૃપા
तो जा महिमा केरी धारा, महिमा केरी धारा ना नीर उछड़ता अखंड रहे नाथ वो कर तो जा देवी कृपा नाथ तू तो कर तो जा अखंड रहे नाथ वो कर तो जा। धन्य स्मृति, धन्य भाव ने धन्य आ कीर्तन वंदना। सौ संतोने ने विशेष सद्गुरु संत पूज्य पूनम दादा की स्मृति में केवी अद्भुत प्रार्थना अंजलि आ कीर्तनों द्वारा अर्पण करवामां आवी। खास तो वंदन करिए विडियो डिपार्टमेंट ना सौ सभ्यों ने के केटली बधी सुंदर अणमोल विडियो क्लिप्स अने आखा कीर्तनों रेकॉर्ड करी राख्या जे आजे आपणने केवुं शाश्वत सुख प्रदान करे छे। धन्यवाद पाठवीए, वंदन धरीए सौ सेवकोने पण। एक स्मृति प्रसादनो फोटो आपे जोयो हशे जेमां सद्गुरु संत परम पूज्य पूनम दादानी प्रसादीनी वस्तुओ एक सुंदर मजानी पेटीमां एकत्रित करीने संग्रहित करीने आपणने आजे एना दर्शन प्राप्त थया। खूब बारीकीथी जोता एमां एक भावना दर्शन थया। पूज्य पूनम दादाना आइडेंटिटी कार्डमां ब्लड ग्रुप लखेलुं हतुं અને બ્લડ ગ્રુપ હતું બી પોઝિટિવ, જે સાધુના રક્તના બિંદુ પણ એવા અદ્ભુત ઉપદેશ કરી રહ્યા છે। એ સાધુ આખું જીવન કેવું અદ્ભુત જીવે હશે એની કલ્પના માત્ર કરી શકાય એમ નથી। કેવી અદ્ભુત ભાવના! પરમ પૂજ્ય પૂનમ દાદાને, પૂજ્ય ગોપાલ દાદાને, પૂજ્ય ગોવિંદ દાદાને, પૂજ્ય ઘનશ્યામ દાસજીને, પૂજ્ય દામજી દાસજીને પુનઃ ખૂબ ખૂબ વંદન કરીએ છીએ। અને આ સૌ સંતોને કીર્તનાંજલિ બાદ મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સદગુરુ સંતો પૂજ્ય શાંતિદાદા, પૂજ્ય રતિકાકા, સાધુ પૂજ્ય રણછોડદાસજી, પૂજ્ય નરેન્દ્રદાસજી અને પૂજ્ય મુકેશદાસજીને પ્રાર્થના છે અહીં મૂર્તિ સમક્ષ પધારે અને આપણે સૌ આ ડિજિટલ માધ્યમથી એકત્ર થઈને મંત્ર પુષ્પાંજલિ પણ અર્પણ કરીશું। આ પ્રસંગે સહજ સૌના ભાવ આ અક્ષરધામ વિરાજિત સંતોના શ્રીચરણે અર્પણ કર્યા છે અને એમાં ખાસ તો પૂજ્ય પૂનમ દાદાની સાથે અતિશય પ્રીતિથી જોડાયેલા પૂજ્ય યોગેન્દ્રભાઈએ ઇંગ્લેન્ડથી સુંદર મજાનો પુષ્પગુચ્છ આ સૌ સંતોને અર્પણ કરીને આપણા સૌ વતીના ભાવ ધર્યા છે, તેમને વંદન કરીએ છીએ। મંત્ર પુષ્પાંજલિ મંદાર કુંદ કર વીર લવંગ પુષ્પે સ્વામ યોગી સંત તમહં परिपूजयामि जाति जपा बकुल चंपक केतकादि नानाविधानि कुसुमानि च तर्पयामि हरि ओम। यज्ञेन यज्ञमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सचन्त्र यत्र पूर्वे साध्याः सन्ति देवाः। ॐ राजाधिराजाय प्रसय साहिने नमो वयं वैष्णवनाय कुमहे समीकामान काम कामाय मह्यं कामेश्वरो वैष्णवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराजमाधिपत्यमयं समन्त्रपर्यायी स्यात् सार्वभौमः। सार्वायुष आन्तादा परार्धात् पृथिर्वे समुद्रपर्यन्ताय एकरा इति तदप्येष श्लोको भिगीतो मरुतः परिवेष्टारो मरुतस्यावसङ्ग्रहे आवीक्षितस्य काम्रेर्विश्वदेवाः सभासदैति
ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ॐ सहजानन्दाय विद्महे साक्षराय च धीमहि तन्नः स्वामी प्रचोदयात्। श्री अक्षर पुरुषोत्तमाय भक्तमंडल सहिताय इमां पुष्पांजलिं समर्पयामि। હવે સદગુરુ સંત પરમપૂજ્ય શાંતિદાદાને પ્રાર્થના કરીએ, રૂઢ આશીર્વાદ પ્રદાન કરી આપણને સૌને કૃતાર્થ કરે પરમપૂજ્ય શાંતિદાદા। સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય। ब्रह्मानंदम परम सुखदम केवलम भक्तिमूर्तिम द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादिलक्षम एकम नित्यम विमलमचलम सर्वधी साक्षीभूतम भावातीतम त्रिगुण निरीतम सद्गुरुम तम नमामि योगिराजम नमामि। पूज्य पूनम दादा ने आजे पुण्यतिथि से प्रथम, साथे साथे अपना बिमल धोकिया लल्लना साधक एनी पण सातमी पुण्यतिथि से आजे, साथे साथे एमनी स्मृति में आज कीर्तन आराधना अर्पण थई त्यारे अपना बीजा चार भाईओ एमने पण आपणे श्रद्धांजलि अर्पण करवा माटे आजे कीर्तन आराधनानो कार्यक्रम परम पूज्य साहेब दादानी आज्ञा थी एमनी इच्छा थी सुंदर रीते संपन्न थयो। प्रार्थनाओ करी साहेब दादाए आदेश आप्यो हतो के जूना भजनों जूना कीर्तनों गाजो। धन्यवाद आपीए सुरवृंदना सर्वने जूना जूना जे कीर्तनों प्रार्थनाना छे अद्भुत छे એ આજે ગાયા અને અંજલિ અર્પણ કરી। આપણે જે શબ્દોથી અંજલિ અર્પણ કરવી છે આપણા બધાના હૃદયના ભાવ જે છે એ ભેગા થઈ અને એમાંથી જાણે ભજન બન્યા હોય અને એ ભાવથી થયું હોય એવું સુંદર આજે ધનંજયભાઈ કહ્યું એમ બહુ જ બહુ જ બહુ જ હૃદય ભાવથી ઉભરાઈ ગયું છલકાઈ જાય એ સ્મૃતિ તાજી થઈ જાય। અહીંયા શરૂઆતમાં જ્યારે સાહેબ દાદા બિરાજમાન રહેતા હતા ત્યારે સુંદર રીતે કીર્તનો ગવાતા હતા, સૂરવૃંદના ભાઈઓ મારા પરથી આવતા પધારતા અહીંયા અને ગાતા, પછી બીજી બીજી પ્રવૃત્તિમાં કારણે જ્યારે સાહેબ દાદા અહીંયા ના હોય ત્યારે કીર્તન ગાનાર પણ કોઈ ના હોય, સામે પૂનમ દાદા અને રતિકાકા બે તો બેઠા જ હોય, અવશ્ય બેઠા હોય,
અને ભજન જરૂર ગાય. અને હું જો એમને એક અઠવાડિયું 7 દિવસ ગાવાનું આવે તો એમાં 3-4 વાર તો માણસનો અવતાર મોગો નહીં મળે ફરે એ આવે. એ ભજન તો જરૂર આવે. 7 દિવસમાંથી 5 દાડા માણસનો અવતાર મોગો નહીં મળે ફરી એ બંને જણા ભેગા થઈને ગાય. આજે પણ એ સ્મૃતિ છે. આ હું એટલા માટે યાદ કરું છું કે જે માર્ગ સ્વીકાર્યો છે એમ તો આપણે નહીં કહી શકીએ કે એ વખતના એ સમયમાં રતિકાકા અને પૂનમદાદા ફ્રી હતા, સાવ નિવૃત્ત થઈ ગયેલા અને બીજું કંઈ કામ નહોતું એટલા જ મંદિરમાં બેસતા હતા એવું તો નહોતું. પણ અવશ્ય 7-7 દિવસ એ બે તો આગળ બેઠા જ હોય, અવશ્ય બેઠા હોય. આ ભક્તિ છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે અખંડ પ્રાર્થનામય જે જીવન એ જીવ્યા છે. પ્રાર્થના પણ આ ભજનો જ્યારે ગવાતા હોય ત્યારે ગવાય છે. તો આપણને પ્રાર્થના કરવાનું માધ્યમ છે, આપણા માટે એક સરસ બની રહ્યું છે. એટલે શબ્દે શબ્દ સમજી એ ભાવ જેને આપણે પ્રભુને કહેતા હોય એવા ભાવથી જો પ્રાર્થના થઈ જાય તો જરૂર પ્રભુ એને સ્વીકારતા હોય છે. પૂનમદાદા અને હર્ષદદાદા બંને ત્યાર તો વિદ્યાર્થીઓ હતા. હર્ષદભાઈ અને પૂનમભાઈ બંને ભણતા હતા અને બંનેને ટ્રીપમાં જવાનું થયું. એમાંથી મુંબઈ ગયા અને મુંબઈથી પછી તારદેવ જવાનું થયું અને તારદેવમાં ગયા એટલે આ તો વ્રતધારી ભાઈઓ એટલે સ્વાગત થયા અને બેઠા અને ત્યાં ભજનની રમઝટ ચાલી, કથા વાર્તા ચાલી. ત્યારે 9 ભજન બનેલું આનંદના ફુવારા અને બહેનોએ ગાયું એટલે તારાબેન ગાયું એટલે આખું ભજન બંનેએ સાંભળ્યું. પછી પૂનમદાદા કે આ ભજનમાં પડે પડે સ્વભાવનું પ્રદર્શન, એમાં તારું દર્શન, સ્ફટિક સમતવ જો મૂર્તિમાં હે તોય રહેવું છે મગન, ડાગન લાગે એમાં સ્વામી એવું કરી દે મન. આ બધું સમજાયું. પણ એના પછી આવ્યું ને તારી પ્રસન્નતા માટે તારી તોતા કાતે. તો કે તારી પ્રસન્નતા માટે તોતા કાતે એટલે શું? પણ તારી તોતા, આ તોતા એટલે પોપટ, એમને તો એનો અર્થ ગોઠવી દીધો. તારી તોતા કા, તારી તોતા કાતે, તારી તોતા કાતે કે આનો અર્થ શું? પછી સ્પષ્ટતા થઈ. તારી તો તાકાતે, તારી તો તાકાતે, તારી તો તાકાતે એમ. પછી એનો સ્પષ્ટ મારો કહેવાનો ભાવ એ છે કે જ્યારે ભજન સાંભળીએ છીએ, જ્યારે કથા વાર્તા સાંભળીએ છીએ, ત્યારે એક એક શબ્દનો અર્થ મનમાં ચિંતન કરી સમજીએ તો જ પ્રાર્થના થઈ શકે. આ જ ભજન જ્યારે પેલું ભજન હમણાં આવ્યું ત્યારે એ એકે એક શબ્દ આજે બધા ભજનો ગયા ગવાયા, એ ભજનના પ્રાર્થના જ્યારે થતી જાય તો આપણું અંતર ભલોવાઈ જાય. ભગવાનની મૂર્તિ આપણી સામે આવીને ઊભા રહી જાય. સાહેબ દાદા સાક્ષાત સ્વામી સાહેબ ઊભા છે, યોગી બાપા સાક્ષાત સાહેબ ઊભા સ્વામી ઊભા છે અને આપણે એમની સામે એ ભજનો ગાઈએ છીએ એવા ભાવથી જો પ્રાર્થના થાય છે તો જરૂર એ પ્રાર્થના પ્રભુને પહોંચે છે. આપણે ઉત્પલભાઈને જોઈએ છીએ, ઘણીવાર ભજન ગાય છે, એ ભજનના ભાવમાં એટલા બધા લીન થઈ જાય છે, એટલા બધા સમજીને ગાય છે. તો આંખમાં આંસુ ભરાય છે, ભાવમાં જતું રહેવાય છે, શબ્દો બંધ થઈ જાય છે.
વર્ષો પહેલાં આપણા આઈટીસી આપણું યોગી વિદ્યાપીઠનું જે ચોક એ છે ચોગાન વચ્ચેનું, એમાં ભજન સંધ્યા કંઈક હતી અને એમાં કોઈ ભજન ગવાયું અત્યારે ભજન તો મને યાદ નથી, પણ બહુ જૂનું ભજન. અને જ્યાં એવું કંઈક ભજન હતું એમાં ઉત્પલભાઈ ગાતા હતા, બાજુમાં બાબુ બિરાજેલે અશોકભાઈ, એટલે એમને ગાયું ને એકદમ ઢુસકું આવ્યું, ભાવમાં જતા રહ્યા, શબ્દો બંધ થઈ ગયા. એ જ મિનિટે બાબુએ ભજન ઉપાડી લીધું. ખુશ ખુશ થઈ જઈએ આપણે, કે આપણું મન અખંડેમાં છે એવા ભાવથી પૂનમદાદાને વારંવાર આપણે જોયા છે, રતિકાકાનો સાથ એમને મળ્યો છે, અને ભજનો જ્યારે ગવાતા હોય ત્યારે લીન થઈને આપણે એમને સાંભળતા માણતા આપણે એના દર્શન કર્યા છે. આજે પણ એવા જ ભજનો ગવાયા. ગોપાલ બાપાને પણ ઘણીવાર જોયા છે, ભલે એમને રાગ ના આવડે પણ ભજન ગાય. આપણને એમ થાય કે બાપા જરા હરખું રાગોટો નહીં યાર તમે, પણ રાગોટીએ તો આપણે જો એ મૂર્તિને સંભાળ્યા વગર ગાઈએ, એ પ્રાર્થનાના શબ્દો ભગવાન સુધી પહોંચે એ રીતે ના ગાઈએ તો એ રાગોટ્યું કહેવાય. પણ એ તો ભગવાનના એમાં મૂર્તિમાં લીન થઈને જ્યારે ગવાય છે ત્યારે એ ભજન એ પ્રાર્થના બની જાય અને પ્રભુ જરૂર સાંભળે, એવા પૂનમદાદાનું જીવન એવું હતું. આજે એમને સંભાળીએ ગોપાલ બાપાને, ગોવિંદભાઈને, આપણા ઘનશ્યામને, આ બધાના જીવન અને આપણા દામજીભાઈને, આ બધાના જીવન સમર્પિત થયા, ભગવાનને પ્રસન્ન કરવાનો ભાવ રહ્યો, અખંડ રહ્યો. અમે પૂનમદાદા સાથે તો લગભગ 55 વર્ષથી વધારે કદાચ 65 વર્ષ જેવું સાથે રહ્યા, 62 વર્ષ સાથે જ રહ્યા. દાસત્વનું જીવન, સાવ દાસત્વ. એમને પોતે પોતાના ભાવમાં કદી જીવ્યા જ નથી. અને આજે ગુણાત્યાંશાની વાત આપણું પેલું કેલેન્ડર છે ને એમાં છે, સત્સંગ શું તો મોટા પુરુષને બે હાથ જોડીને કરવું એ સત્સંગ. રતિકાકાના પ્રાગટ્ય દિવસે પણ આપણે આજ વાત કરી, જી કહીને જીવ્યા પૂનમદાદાએ આખી જીવન. ડાઉટ નથી કર્યો, બાપાએ એમ કહ્યું કે પરણેલા, હું તો પરણેલો છું, તો આપણે નિષ્કુલાન સ્વામી પરણેલા જ હતા ને, હવે એ વસ્તુનો સ્વીકાર એ મિનિટે થઈ જાય, ભાવ એવો કરે કે સાહેબ મારી જોડે છે તો હું સાધુ થઈશ, તો એ સંકલ્પ પણ પૂરો કર્યો, સાથેને સાથે રાખ્યા. હૃદયથી જ્યારે કોઈ પણ ભાવ પ્રગટ થાય છે ત્યારે આ દિવ્ય પુરુષોનો સ્વીકાર કરે છે અને જીવન ધન્ય કરે છે. MSc બોટની સાથે થયેલો સાધુ સાહેબ જ્યારે એમ કહે કે તું ફેક્ટરીએ બેસી જા અને ત્યાં બધું સંભાળી લે છેલ્લા શ્વાસ સુધી, એમને છેલ્લા શ્વાસ સુધી વિરામ નથી લીધો. 80 વર્ષ સુધી એક પણ દિવસે થાક્યા વગર બહાર પ્રવાસમાં જવાનો હોય તો પ્રવાસમાં પણ તૈયાર થઈ જાય, શરીરને ગણે નહીં, એ દેહભાવથી પર થયા વગર રહે નહીં. આપણો હેતુ આપણો કરવું તો એ છે, મારે મારા સાહેબ દાદાને પ્રસન્ન કરવા છે, આ એક જ ભાવ. એ વાક્ય લઈને જ્યારે કોઈ પણ સાધક મંડે છે તો એ પોતે દેહભાવ પણ એનો ઓગળી જાય છે, સ્વના ભાવ પણ ઓગળી જાય છે, અહંતા મમતા પણ છૂટી જાય છે, અને કેવળ પ્રભુ રહે છે એના હૃદયમાં. એટલે એવા સંત જ્યારે જ્યાં જાય છે ત્યાં પ્રભુ આપે છે,
એને આપવા માટે કોઈ વિચાર કરવો નથી પડતો, એના સંબંધે ભગવાન અપાઈ જાય છે. સાઉથમાં, સેલમમાં ને બધું જુઓ તમે, જ્યાં જ્યાં ગયા ત્યાં, આ બધું અહીંયા દેશમાં પણ આપણા અને બહાર પણ જ્યાં જ્યાં ગયા ત્યાં એના હૃદયમાં ભગવાન હતા, રોમ રોમમાં પ્રભુ હતા. તો બીજાને ભગવાન દેવા માટે એમને કોઈ દાખલો કર્યો હોય કે કોઈ વિચાર કર્યો હોય કે લાવો આને ભગવાન આપી દેવું, એવું નથી હોતું. એનું જીવન જ એવું સહજ છે કે ભગવાન અપાઈ જાય છે. ગોપાલ બાપાનું જીવન એવું છે, ભગવાનને ભગવાનના ભક્તો માટે. ગોપાલ બાપા અમે લંડન હતા, ગોપાલ બાપા પણ હતા સ્વામીને, પછી અમે પધરામણી નીકળ્યા. આવતીકાલે અમને જવાનું છે, આગલે દિવસ કેમ્બ્રિજ ગયા. એટલે આગલે દિવસ સામાન બધો પેક થઈ ગયેલો, એમનાથી બે બેગ લાવી શકાય 23-23 કિલોની, એટલે લગભગ 70 તો ભર્યું હતું એમાં હેન્ડ લગેજને બધું ગણતાં ગણતાં. 23-46 ભરાય, 70 જેવું થયું હતું. પછી અમે આગલે દિવસ કેમ્બ્રિજ ગયા, તો કેમ્બ્રિજમાં એક જગ્યાએ પધરામણે ગયા, સ્ટેશનરીની દુકાન હતી. હવે એ ભગતને પાછા ત્યાં બ્રહ્મજ્યોતિ આવ્યા છે ત્યારે મળ્યા હશે. હવે એક પ્રોગ્રામ ફિક્સ હતો કે કેમ્બ્રિજ આવવાના, એટલે એને પકડ્યા. અમે તમારી ક્યાં પધરામણે આવવાના, હા આવજો પધારજો ને, હવે ભેટ મૂકજો. તો દયાળુ કોણ, શું મૂકું, મારે બીજી કંઈ ભેટ નથી જોઈતી છે ને, 10 ડઝન પેન્સિલ, આટલા 10 કંપાસ, આટલું આ આટલું આ, એ બધું એમને જે લિસ્ટ આપ્યું પેલા એ ભેગું કરી, અને 23 કિલોની બેગ એક થાય એટલી બેગ તૈયાર રાખી. પછી પેલાએ તો કયા પધરામણે પૂજન કર્યું અને ભેટ આપી, લો આપ કહ્યું હતું ને તૈયાર છે, એટલે ખુશ થઈ ગયા. સ્વામી બાજુ ઊભા હતા, હું ઊભો હતો, એ મારાથી બોલાઈ ગયું. મૂકું ગુરુ, તમે બે બેગનો સામાન 46 કિલો લઈ જવાય, 70 તો તમે ભર્યું છે, અને આ બીજી આ 23ની બીજી બેગ આ જશે કેવી રીતે? તો એ તો જશે, ભગવાન છે ને બધું કરી દેશે, બધું ગોઠવી દેશે, બધું ભગવાન. આપણે તો ભગવાને અમારી જોઈશે, બધું થઈ જશે. સ્વામી આપણે લઈ જઈશું, હા મારે છોકરો ત્યાં રાહ જોવે કે બધી, શું લાયા ગોપાલ બાપા, શું લાયા, તો મારે કહેવું તો પડે ને કંઈ, એટલે આ લઈ જવું પડશે. આ સ્વામી પણ એવા દયાળુ પુરુષ. બીજે દિવડે મારો કાફલો ગયો એરપોર્ટ પર, એક એક્સ્ટ્રા બેગ, પેલી તો 70 ખરા જ, એમને જે હેન્ડ લગેજ લીધેલા ને, બે લીધેલા, બે હેન્ડ લગેજ, અને બંનેમાં 15-15 કિલો ઠોંસીને ભરેલું એમને, એક ઇંચની જગ્યાને એવું, એ બે હેન્ડ લગેજ અને પેલી બે બેગો અને ત્રીજી એક્સ્ટ્રા બેગ ગયા. અને સ્વામી પછી કાઉન્ટર પર ગયા, એ બાજુમાં ઊભા હતા, એમને ઇંગ્લિશ તો બિચારાને બોલતો આવડે નહીં. સ્વામીને કહેવા ગયો, હા સ્વામી આપણે બેગ લઈ જઈએ છે, હા કહેજો એને, રિક્વેસ્ટ કરજો એને, વિનંતી કરજો, આ તો ભગવાનનો, આ તો બધા ભગવાનના માણસો, આ સાધુઓ છે આ, અને સાધુઓનું બીજું શું લઈ જવાનું, આમ તેમ તમે સમજાવજો એને. હા સ્વામીને પંપ મારી રાખે ભાઈ. સ્વામી તો આજ્ઞા પ્રમાણે પેલા કાઉન્ટરવાળાને કહ્યા, તે બાજુમાં જે એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી, તે બાજુમાં જે આખું આખું કાઉન્ટર બધા હોય ને, એના સુપરવાઇઝર એક બેન હતા, એ આ સ્વામીનો અને ગોપાલ બાપાનો સંવાદ સાંભળે. એટલે જો આ ભોળો માણસ, આ ભલો માણસ બિચારો કંઈ કહી રહ્યો છે, એટલે બરાબર સાંભળી લીધું. પણ જ્યારે આવ્યું ને, તો આટલી આટલો આટલો સામાન, પેલી એવું બેગ મૂકી અંદર, તો શું થાય, ક્યાં 100 ઉપર પહોંચી ગયું. 46 કિલો લઈ જવાય ને 100. પછી સ્વામી બધું સમજાયું કે આ લોકો સંસ્થાના છે, આવું અનુપમ મિશન નામનું એક ટ્રસ્ટ છે, એ સ્કૂલોને બધું ચલાવે છે, એમાં બાળકોને આપવા માટે, ભેટ આપવા માટે, એવા ગરીબ બાળકોને આપવા માટે આ સંત છે અમારા, એ આ લઈ જાય છે. તો પેલી જે કાઉન્ટરવાળી બહેન તો કે ના લઈ જવાયા, પેલી બહેન પાછળ ઊભી હતી, સાંભળતી હતી ને આઈએ, એ હેડ કહેવાય, જવા દો જવા દો બધું, જવા દો જવા દો જવા દો જવા દો, બધું હોય 100 કિલો લઈ આવ્યા.
લઈ આવ્યા અહીંયા અને બધાને રાજી કરે. જો તમે પરેશભાઈ કેવો, અહીંયા પરીક્ષા હોય ત્યારે બધાને લાણી કરે ભાઈ, અને કોઈનો જન્મદિવસ હોય તો પછી એ આપે. બીજું બધું ઠીક, પણ એમને એ બાળકો માટેનો પ્રેમ કેવો, નિસ્વાર્થ ભાવે જે આવી ભાવના કરે છે એની સાથે ભગવાન જરૂર ભળે છે અને એના કામ ચોક્કસ થાય છે. ગોપાળ બાપાને તો આપણે વારંવાર જોયા છે, એકતા આગળ પારી ઉપર પ્રસાદ લઈ અને બેસે. કોઈ જે લોકોને આપણો કોઈ ઓળખાણ નથી, કશું નથી, પણ પેલી સ્કૂલમાંય ભણવા આવે ત્યારે એમ થાય એકલાવ પરીક્ષા છે તો અંદર મંદિર છે દર્શન કરાવીએ, એવા દર્શન કરવા આવો, આવો ઓલા પ્રસાદ લઈ જાઓ, આવો આવો ઓલા પ્રસાદ લઈ જાઓ, બધાને એવા એક પ્રસાદ વેચે. આવો સાધુ એ આપણને એમ લાગે પ્રસાદ આપે છે, પણ એ ભગવાન આપવાનું કામ કરતા હતા, એના હૃદયમાં ભગવાન પધરાવવાનું કામ કરતા હતા. એમનો સ્પર્શ થાય, પ્રસાદ એમના હાથમાં જ્યારે મૂકવામાં આવે અને આરોગે ત્યારે એને ભગવાન સાથે સાથે એના હૃદયમાં બેસતા હતા. આ જે દિવ્ય દર્શન એમના મુખારવિંદ પર જોઈએ તો એનો જે આનંદ હતો એ અલૌકિક આનંદ હતો. ગુરુસભામાં બોલાવ્યા કે ના બોલો, ગુરુસભા આવી એટલે મારે જવાનું જ. એક જ વાર સાહેબ કહ્યું છે, ગોપાલ તારે ગુરુસભામાં જવું. હા સાહેબ. પછી પહોંચી જ જવાનું. હવે આ પ્રકારની આજ્ઞા જે પાડે છે એના હૃદયમાં અખંડ ભગવાન બેસે છે અને આપણે જોયું એ દર્શન કર્યા. આવા દર્શન આ સંતોએ આપણી સાથે જીવીને, પૂનમદાદાએ હમણાં વાંચતો હતો, હું દાસના દાસ થઈને વળી જે રહે સતસંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ એના રંગમાં. એવા રંગમાં આપણે જોઈએ સાહેબ દાદા, અશ્વિન દાદા, સૌ સંતો, પ્રભુ, અખંડ યોગી બાપા, એવા દાસત્વ ભાવના જીવન જીવ્યા છે આ સંતો. એમના રંગમાં રાચ્યા છે, એમને વંદન કરીએ. આ પાંચે પાંચ સંતોને વંદન કરીએ, સાહેબ પૂનમ દાદાને વિશેષ આજે વંદન કરીએ. મારો બિમલ પણ સાહેબના થઈને જીવવાનો એને સંકલ્પ કરેલો, 18 વર્ષનો થયો અને ગાડી પહેલી લીધી, એની ગાડીમાં સાહેબ બેઠા તો ગાડીમાં સામે નીચે લખેલું, હેપીનેસ ઇઝ બીંગ સિંગલ. અરે સાહેબે વાંચ્યું આમ, હું 1975ની વાત કરું છું, સાહેબ વાંચ્યું આમ, હેપીનેસ ઇઝ બીંગ સિંગલ. હા તું તો અમારી જ્ઞાતિનો છું યાર, કહે છે. આ રહેવાનો તે સંકલ્પ કર્યો છે એટલે તારે તમારી જોડે જ આવવાનું છે. આવા 18 વર્ષના છોકરાને તે દિવસે જે આશીર્વાદ આપ્યા અને આખું જીવન સાહેબના ચરણમાં વ્યતીત કર્યું, એ બિમલને પણ આજે સ્મૃતિ કરીએ, એને પણ વંદન કરીએ. આવા સાધુઓ આ બ્રહ્માંડમાં આવે છે, અનેકને સંબંધ આપીને ભગવાન એના હૃદયમાં સ્થાપવા માટે આવે છે અને એવું દિવ્ય કાર્ય આ સંતોએ કરીને ગયા છે. એવા ડૉક્ટર સાહેબ, એવા જ VS, જે હમણાં આપણે રોજ આપણે મહાપૂજામાં અક્ષરધામમાં ગયા છે છતાં પણ આપણા માટે સ્મૃતિમાં પ્રગટ, એવાને માટે રોજ આપણે બોલીએ છીએ નામ અને રોજ એમની પ્રાર્થના કરીએ છીએ. એવા દિવ્ય પુરુષો આ બ્રહ્માંડમાં આવીને અનેકને પ્રભુ આપી ગયા છે. પ્રભુ પ્રગટ રૂપે આ સાહેબ દાદામાં વિરાજમાન છે એ નિષ્ઠા પાકી કરાવીને ગયા છે. ગયા નથી એ અહીંયા જ આપણી સાથે છે, એવા ભાવ વારંવાર આપણે વ્યક્ત કરીએ છીએ. પણ એ માનવું પડે, સ્વીકારવું પડે, સ્મૃતિમાં જ્યારે આવે તે મારી સામે બેઠા છે એવો ભાવ કરી અને બોલાય ત્યારે ધૂન પ્રાર્થના કરીએ અને એ રીતે કરવાનું આપણને સૌને ખૂબ બળ મળે. સાહેબ દાદા, અશ્વિન દાદા, રતિકાકા અને સૌ સદગુરુ સંતો, દિવ્ય પુરુષો અખંડ આપણને એવા આશીર્વાદ આપે. પ્રત્યેક ભજનનો શબ્દ એ મારે જીવવો છે અને એ પ્રભુની પ્રાર્થના હોય તો પ્રભુને પ્રાર્થના ધરવી છે એવો ભાવ પણ થાય અને આ રીતે આપણા જીવન અને વર્તનથી આપણા હૃદયમાં જે પ્રભુ છે એ પ્રભુ સૌને મારે વહેંચવા છે, કદાચ એવો ભાવ ના કરીએ, પણ મારે પ્રભુ રાખવા છે અને સૌમાં પ્રભુ જોવા છે. જો પ્રભુમાં જોઈને જો વ્યવહાર થશે તો એના હૃદયમાં પ્રભુ બિરાજી જશે. એ પ્રમાણે દિવ્ય જીવન જીવવાનું આપણને સૌને બળ મળે, એ જ પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજની જે. ખૂબ ખૂબ આભાર પૂજ્ય શાંતિ દાદા. હવે આપણે સૌ અનુપમ મિશન
ઇંગ્લેન્ડમાં બિરાજમાન સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્ય થઈશું. ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડમાં બિરાજમાન અશ્વિન દાદાના આશીર્વાદ અહીંયા બ્રહ્મજ્યોતિ મોગરીમાં ઝીલાશે, અને એ જ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને આશીર્વાદ દેશ પરદેશના ખૂણે ખૂણામાં બિરાજમાન આપ સૌ સંતો અને અક્ષરમુક્તો ઝીલી શકશો એવી સુંદર વ્યવસ્થાના પણ આપણે સાક્ષી બનીએ અને આ અદ્ભુત આશીર્વાદનો લાભ લઈએ. આશીર્વાદ પરમ પૂજ્ય અશ્વિન દાદા. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય, સાહેબજીના વાલા સર્વે સંતો સર્વે અક્ષર મુક્તોની જય જય જય. ઇંગ્લેન્ડ લંડનના અનુપમ મિશનના બિરાજમાન શ્રી ઠાકોરજી મહારાજ અને પરમ પૂજ્ય સંત સ્વામી હિંમત સ્વામી મહારાજ અને સૌ સંતો સહિત સર્વે ભક્તોને આપ સર્વના ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. આજે 11 ઓક્ટોબર સ્મૃતિ માં કીર્તન આરાધના સંતોએ રજૂ કરી. નિમિત્ત છે આપણી સાથે જે સંતો હતા અને જે હવે સ્થૂળ દેહ નથી તેમની સ્મૃતિ કરીને તેમને સ્મરણાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો. જોગાનું જોગ આજે 11 ઓક્ટોબર અહીંયા સાધુ બિમલદાસજીનો પુણ્યતિથિનો દિવસ, ભારતમાં સદગુરુ સંત પરમ પૂજ્ય પૂનમ દાદાની પુણ્યતિથિનો દિવસ, સાથે સાથે એક વિશેષ સ્મૃતિ છે આપણા નવયુવાન તરવરિયા સાધક દિવ્યેશભાઈ સંઘાણી એના હાર્ટના વાલના રિપ્લેસમેન્ટના ઓપરેશનનો પણ આજે દિવસ. આજે એ સાજા સારા તાજા તોરા આપણા સર્વની વચ્ચે છે. એ ઠાકોરજીના રૂડા આશીર્વાદ ગુરુ હરિ સાહેબ દાદાની કૃપાનું પરિણામ છે. રોજનો એક દિવસ કોઈ ને કોઈ મુક્તોની સ્મૃતિ સાથે જોડાયેલો છે. આજે સત્સંગ સમાજમાં ઘણા બધા મુક્તોના પ્રાગટ્ય દિન છે, લગ્ન તિથિ છે, તેમના સ્નેહીજનોની પુણ્યતિથિ છે, એ સર્વને સંભાળીને શ્રી ઠાકોરજીને પ્રગટ ગુરુ કરી સાહેબ દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી. શાંતિ દાદાએ રૂડા આશીર્વાદ આપ્યા, એમને એમ કહ્યું કે ગયા નથી, અહીંયા જ છે, આપણી વચ્ચે જ છે. જેટલા સ્મૃતિથી આપણે એમને જીવંત રાખીએ એટલા એ આપણા છે. કાળક્રમે સમય થતા વિસરી જઈએ, ભૂલી જઈએ, એનો કઈ વાંધો નથી, કારણ કે પાછળ એવા બીજા અનેક મુક્તો ભક્તો આપણી સાથે જોડાતા. પણ હમણાં હું ભગવાન શ્રી સ્વામિનારાયણ બોધેલ લોયા પ્રકરણના 3જા વચનામૃતનો સ્વાધ્યાય. સ્વામિનારાયણ ભગવાને એવા 22 હરિભક્તોના નામ ઉચ્ચારણ સહિત એ વચનામૃતમાં ભક્તોને યાદ કર્યા છે. ભગવાન પ્રગટ છે, ભગવાનની સાથે એવા મહાત્મ્ય યુક્ત ભક્તિથી સમર્પિત થયેલા ભક્તો પણ પ્રગટ છે.
આપણે પૂનમ દાદાની વાત સાંભળીએ, આપણે ગોપાલ દાદાની વાત સાંભળીએ, આપણે ગોવિંદભાઈ નું જીવન જોયું છે, ઘનશ્યામભાઈ અને દામજીભાઈ એ સર્વે મુક્તો જુદી જુદી રીતે જુદા જુદા નિમિત્તે ગુરુ હરિ સાહેબ દાદાના સંપર્કમાં આવ્યા અને વ્રતધારી સાધક તરીકે આપણી સાથે રહ્યા, જીવ્યા. આજે કોરોના સમયમાં એક સાથે આપણે જેમનો સંગાત ગુમાવ્યો એવા સંતોની સ્મૃતિમાં કીર્તન આરાધના કરીએ, આપણી ભક્તિ છે, ભક્તિ અદા કરી છે. આપણી વ્યક્તિગત સાધનાનું ઊંડાણ પણ વધાર્યું છે અને સાથે સાથે આપણા સાથીદારોની સ્મૃતિ કરીને આપણે ભક્તિ પણ અદા કરી છે. આપણી ઉપાસના છે પ્રગટ અને પ્રત્યક્ષ. મહારાજના સમયમાં, ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં આવા સેંકડો સમર્પિત ગ્રહસ્થ ભક્તો અને પરમહંસોના આખ્યાન આપણે વાંચ્યા છે, સાંભળ્યા છે. તો આજના સમયે પણ એ જ શ્રી અક્ષર પુરુષોત્તમનું પરમ તત્વને ધારીને ગુણાતીત સંત સ્વરૂપે પ્રગટ મૂર્તિ ગુરુ હરિ સાહેબ દાદા વિચરી રહ્યા છે, ત્યારે એમના સમયમાં પણ આવા જ જીવન મુક્તો છતી દેહે અક્ષર ધામનું સુખ ભોગવવાની ભક્તિ કરી રહેલા જીવન મુક્તોની વાતો પણ આપણે જન્મ દિવસે કે સ્મૃતિ દિને યાદ કરીને એમના જીવન પ્રસંગો કહીએ છીએ. પૂનમ દાદાનો યોગી બાપા સાથેનો સંવાદ બહુ યુનિક છે અને એ વાતને હું આની સાથે જોડું છું. જ્યારે પુરુષોત્તમપુરામાં યોગી બાપાને એમને કહ્યું કે બાપા, મેં તો લગ્ન કર્યા છે, મારે સંતાન પણ છે, ત્યારે યોગી બાપાએ એમને એમ કહ્યું કે નિષ્કુળાનંદ સ્વામી પણ પરણેલા હતા, એમને પણ સંતાન હતા. તો યોગી બાપા પોતાના સમયમાં, મહારાજના સમયમાં થયેલા નિષ્કુળાનંદ સ્વામીનો તાગ મેળવે છે, તારો અનુસંધાન જોડે છે. યોગી બાપા એ જ ભગવાનનું પૃથ્વી પર રિચરતું તે વખતનું વર્તમાન સ્વરૂપ પણ આધાર લીધો. મહારાજના સમયમાં જે પરમહંસો થયા હતા, જે હરિભક્તો થયા હતા, એનો આધાર લીધો. એવા તો આ જ માગે છે. ત્યારે મને શાંતિદાદાના વચનો યાદ આવે છે અને એમને અનેક વખત આપણને સ્મૃતિ કરાવી છે કે આપણે પાંચ પાંચ જન્મથી સાધુ થતા આવ્યા છીએ, પણ ભેળા રહીને મહિમા સમજવાનો અને ભગવાનને કરતા હરતા માનીને જે કરી રહ્યા છે તે મારા હિત માટે, મારા રૂડા અને સર્વના મંગલ માટે કરી રહ્યા છે એ માન્યતામાં કાંઈ કચાશ રહી હોય, કસર રહી હોય તો એ ટાળવા માટે આપણને ફરી ફરીને મોકો આપ્યો છે. તો જો આપણને ફરી ફરીને મોકો આપ્યો હોય તો એમને પણ ફરી ફરીને આપણી સાથે રહેવું જ પડે અને રહ્યા જ છે. અને એની જેને અનુભૂતિ થઈ, પૂનમભાઈએ મનોમન સંકલ્પ કર્યો કે જેને માટે મને હેત છે, આત્મબુદ્ધિને પ્રીતિ છે, જેમને કારણે હું આ પ્રગટની ઉપાસના, અક્ષર પુરુષોત્તમની ઉપાસનામાં એટલે કે યોગી બાપાનો ભક્ત બન્યો છું, આશ્રિત થયો છું, એ જો મારી સાથે રહે તો મને સાધુ થવામાં નથી. અને યોગી બાપાએ એ સંકલ્પ પણ પૂરો કર્યો. આપણે કહીએ છીએ અત્યારે આપણે એ વાત સાંભળી, પૂનમ દાદાએ પોતે સ્વમુખે આ કહેલી વાત છે, શાંતિ દાદાએ એ વાતની આપણને સ્મૃતિ કરાવી,
ત્યારે આ લોયા પ્રકરણ ત્રણના ભક્તોની વાતનું અનુસંધાન બેસે છે. મહારાજ પ્રગટ છે, સાધુ પ્રગટ છે અને હરિભક્તો પણ પ્રગટ છે. મુદ્દો એ છે કે વર્તમાન કાળે આપણી સાથે જે સંતો છે, જે ભક્તો છે, તેનો મહાત્મ સમજવો. અને મહાત્મ ત્યારે સમજાય કે આપણને મળ્યું છે તે પ્રભુનું સ્વરૂપ, તેનું મહાત્મ જેટલું આપણે સમજતા જઈએ તેટલું એના સંબંધવાળા સંતો અને ભક્તોનો મહાત્મ સમજાતો જાય. અને મહાત્માની કસર ટાળવા માટે આવા નિમિત્ત રૂપ દિવસો, પ્રસંગો અને તે નિમિત્તેની પ્રાર્થના આજે આપણે પૂનમ દાદાની સ્મૃતિ કરીએ છીએ, આજે આપણે ગોપાલ દાદાની સ્મૃતિ કરીએ છીએ. ગોપાલ દાદાએ આપણને અદ્ભુત શિક્ષણ આપ્યું છે. પૂનમ દાદાની ઘણી વાતો, ગોપાલ દાદાની આપણે ઘણી વાતો કરી, પણ આ પ્રગટની ઉપાસનાની અને હોય ત્યારે મહિમા સમજવાની વાત ગોપાલ દાદા પણ સમજાવી ગયા છે. થોડા વર્ષો પહેલા આપણા સાધુ દિલીપદાસજી અને ગોપાલદાસજી એક જ રૂમમાં કમ્પેનિયન તરીકે રહેતા, મિત્ર ભાવથી, સખા ભાવથી સંતોને અંદરોઅંદર વાત થતી રહી. એક દિવસ ગોપાલ બાપા સહજ સ્વાભાવિક રીતે દિલીપભાઈને એવી ટકોર કરે છે કે ભાઈ દિલીપ, અલ્યા દિલીપ, ભાઈ દિલીપ, જે કઈ પણ બોલ્યા હોય તે, હું નહીં હોઉં ને તારે મારી છબી ઉપર સુકડનો હાર તમે પહેરાવશો, પણ કાલે મારે વિચરણમાં જવાનું છે, પધરામણીએ જવાનું છે, મારા બે જોડી કપડાને જો ઇસ્ત્રી કરી આપો તો મહિમા સમજાય છે. કેટલી રોકડી વાત કરી, અને આપણે સમજવા જેવી વાત છે. આમ તો ખોટું લાગે, માઠું લાગે એવી કડવી વાત આપણા મોઢા ઉપર કરી, અને આજે આપણે જોયું આ પાંચેય સંતોની મૂર્તિઓ પધરાવીને એવી ફૂલમાળાનું ડેકોરેશન કર્યું છે, એમની આગળ ગદગદ કંઠે પ્રાર્થના અને કીર્તન આરાધના કરી છે. પણ એ સંતો જ્યારે આપણી સાથે હતા, વ્યવહારમાં આપણી સાથે બોલવું, ચાલવું, બેસવું, ખાવું, પીવું એમાં વાંધો નહોતો આવતો, પણ એમની સાથે જયારે કામ કરીએ ત્યારે એમની રીત, આપણી રીત, એમનો વિચાર, આપણો વિચાર, એના જે ઘર્ષણ, ત્યારે સ્વભાવ ને પ્રકૃતિ આપણા ઝડકે અને એને પરિણામે એનો જે પરમાત્મા, પરમાત્મા સાથેનો જે સંબંધ, પ્રગટ સત્પુરુષ સાથેનો સંબંધ, એને આપણે ચૂકી જઈએ, ભૂલી જઈએ. આવા જીવન મુક્તો એ જીવીને આપણને મહાત્માનું સિંચન કર્યું છે. ગોવિંદભાઈ પણ એવા જ હતા, બહુ ઓછું બોલતા, જાહેર પ્રવચનો તો કદી કર્યા નથી, પણ જે સમજણથી ક્યારેક બેઠા હોય, સરખે સરખા મિત્રો સાથે બેઠા હોય અને નવરાશની ગોષ્ઠી કરતા હોય, ત્યારે ધીરે રહીને એવી સોફટી મારે, મુદ્દાની ને રહસ્યની વાત આપણને સમજ. ઘનશ્યામભાઈ નું તો જીવન આપણે જોયું છે, આવ્યા અને પાછા ગ્રસ્ત આશ્રમમાં ગયા. અચ્છા સાહેબ એમને ત્યારે ભારતના સમયમાં પણ સાધુની દીક્ષા લીધેલા અને ઘરે વયા ગયેલા, ઘર સંસારમાં સુખ ના આવ્યું એટલે પાછા મહારાજની પાસે આવ્યા. અરે બહુ જાણીતું ને નજદીકનું દ્રષ્ટાંત શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ એવા સાધુ બબ્બે વખત સંસારમાં ચાલ્યા ગયા અને સંસારની ઉપાધિથી થાકીને પાછા શાસ્ત્રી મહારાજ પાસે આવીને ચરણોમાં પડીને પ્રાર્થના કરી કે મને સાધુ કરો. કેવી મહાનતા આ દિવ્ય પુરુષની! શાસ્ત્રીજી મહારાજ પૃથ્વી પર વિચરતું પ્રગટ અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ હતું એની આ પ્રતીતિ છે. અને એમને એટલે સુધી ભક્તોને કહ્યું
એમનું પ્રિય પુસ્તક હતું સત્સંગી જીવન. એની એ કથા કરતા અને એનો એ પાઠ વાંચતા એ પુસ્તકમાં નિશાની મૂકેલી, આટલે સુધી મેં વાંચ્યું છે, હવે આ સાધુ વાંચશે અને એને આગળ જે બબ્બે વખત સાધુમાંથી ગ્રસ્થાશ્રમમાં ગયા અને ગ્રસ્થાશ્રમમાંથી પછી સાધુમાં આવ્યા, એની જે વાત સંભાળશે, એની જે વાત કરશે, એને સગળું પાપ લાગશે. આવી વાતની કથા મેં સોનાબાના શ્રી મુખે સાંભળી છે. આ સિદ્ધાંત છે. કોણ કેવો હતો ને શું કરી ગયો ને એ બધી જે આપણે જેને રામ્ય વાર્તા અને બીજાની નિંદા એમાં જે સમય વ્યર્થ સમય વેડફી કાઢીએ છીએ, એને બદલે મને મળ્યું એ પ્રભુનું સ્વરૂપ, એનું ચિંતન કરવું, એના સંબંધવાળા ભક્તોનો ગુણ જોવો, એ પ્રગતિની નિશાની છે. મારા દામજી ભાઈ પણ એવા હતા. મારે તો બુક સ્ટોલ વેચાણ કેન્દ્રના વહીવટને કારણે એમની સાથેનો પ્રત્યક્ષ અનુભવ, તદ્દન અલગારી માણસ, કેવી કેવી સાવ બધા. અને આમે આ પાંચેય મૂર્તિઓ અત્યારે તો એક સરખી સજાવીને એક લાઈનમાં મૂકી છે, પણ એ સૌની રીતિ નીતિ સ્થિતિ નોખી નોખી હતી. પણ બહુ મોટી વાત, પ્રભુની પરમ શક્તિને ધારણ કરનારા ગુરુ હરિ સાહેબ દાદાની મોટક કે આ બધાને ભેગા રાખ્યા. ભેગા રાખ્યા એટલું જ નહીં, સમ સુહૃદ ભાવને એકતાથી કામ કરતા કર્યા અને સૌ પોતપોતાના ક્ષેત્રમાં, જે જે ક્ષેત્રમાં હોય ત્યાં એ ક્ષેત્રમાં સૌએ મોટા પુરુષને રાજી કરવાના ભાવથી કામ કર્યું. આપણે એમના જીવનમાંથી એ શીખવાનું છે કે હું જ્યાં છું ત્યાં, જે સ્થિતિમાં છું ત્યાં મારા ગુરુને મારા પ્રભુને રાજી કરવા માટે હું યત્કિંચિત સેવા કરું એ માટે મને બળ બુદ્ધિ અને શક્તિ આપજો. આટલું માગ્યા કરીએ તો બાકીના બધા સંજોગો એ જ ગોઠવતા જાય છે. આપણે બળિયા નહીં, બળિયા ભગવાન. ગુણાતીતાનંદ સ્વામી એમની વાત મૂકેલી છે કે આપણે બળિયા નહીં, આપણા બળે આપણે કાંઈ કરી શકીએ એમ છે. તો ભગવાનનું બળ લેતા થઈએ. આ પૂનમ દાદા ના કીર્તનો ગાતા અદભુત દર્શન, આપણી આ ટેકનોલોજીની ટીમને અભિનંદન આપીએ કે આવી બધી જૂની સ્મૃતિઓ એમને સંગ્રહી રાખીને આપણને તાજી કરીને બતાડીને આ સદગુરુ સંતોની કેટલી દાસત્વ ભક્તિ, લાઈન બંધ બેસીને કીર્તન આરાધના ની બુકમાંથી કીર્તન ગાય અને એની રસલાણ આપણને બતાડી. બધા ભજનીક, ભજન કર્યા વગર રહી ન શકે. યોગી બાપા કહેતા કે નવરા ના રહેવું, ભજન કર્યા કરવું અને ગોતી ગોતી ને સેવા કર્યા કરવી. આ મૂળભૂત એમનો જે ઉપદેશ શિક્ષણ આપણને આપ્યું, આપણું ગોત્ર છે યોગી બાપાનું અને એમને આપણને શિક્ષણ આપ્યું છે, નવરા ના રહેવું, ગ્રામ્ય વાર્તા ના કર્યા કરવી, કથા વાર્તામાં તત્પર રહેવું, હાજર રહેવું. કથા થતી હોય ને આપણે હાજર ના હોઈએ અને આપણને ખબર પડે તો મનમાં દુઃખ થાય, બળતરા થાય કે મારે કથા સાંભળવાની રહી ગઈ, કથા સાંભળવાની ચૂકી ગયા. યોગી ગીતામાં યોગી બાપાએ આવી નાની નાની વાતો લખી છે, એ આ સદગુરુ સંતોના જીવનમાં આપણે જીવાતી જોઈ. આજે આપણે એની સ્મૃતિ કરવાની. અને પૂનમ દાદાને જ્યારે ધંધા વેપારનું કામ સોંપ્યું ત્યારે આપણે સૌએ જોયા છે
એમને સેલમ એટલે વિશેષ કરીને દક્ષિણ ભારત કે ગુજરાત બહારના પ્રદેશોમાં એમને વેચાણ માટે જવાનું થાય, મટીરિયલના ટેસ્ટિંગ માટે જવાનું થાય કે રો મટીરિયલની ખરીદી કરવા માટે જવાનું થાય, તો મેં તો દર્શન કર્યા છે. જતી વખતે મંદિરમાં આવે, ઠાકોરજીની મૂર્તિ આગળ ઉભા પગે બેસીને એવી ગદગદ કંઠે પ્રાર્થના કરે કે તમે બુદ્ધિ આપજો, તમે શક્તિ આપજો, તમે સાથે રહેજો, તમે બળ પૂરજો અને મુશ્કેલીમાંથી તમે જ માર્ગ સુજાડજો. એવો રાગ ભાવ, એવો દાસ ભાવ, પ્રભુને ઉપાયભૂત કરવાનો એવો પરમ દાસત્વ ભાવ, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. સદગુરુ સંત પરમ પૂજ્ય શાંતિદાદાએ ભક્ત ચિંતામણીની આ લીટી કાયને આપણને સંભળાવી એવા હતા. એની ભક્તિમાં ભગવાન રાચે અને એવી મસ્તીમાં જીવતા આપણે આ સંતોને જોયા છે, પૂનમ દાદાને જોયા છે, હસતા કૂદતા નાચતા અને જીવનને ભર્યું ભર્યું આણતા જીવ્યા ત્યાં સુધીના છેલ્લા શ્વાસ સુધી આવી ગયું છે. અનેક અદભુત દ્રષ્ટાંત આપી ગયા, પોતાની નજર સમક્ષ પોતાની પત્ની પોતાના સંતાનો જીવતા જાગતા જુએ તો પણ તદ્દન અલિપ્ત. હમણાં જ મુકેશે સાધુ મુકેશ દાસજીએ અમદાવાદની સત્સંગ સભામાં પોતાના જીવનનો પ્રસંગ કર્યો હતો. પોતાનો સગો દીકરો એક્સિડન્ટ થયો છે, એનું ઓપરેશન છે, પણ પ્રભુને અર્પિત કર્યો છે અને પ્રભુનો છે, પ્રભુ જે કરશે તે રૂપ કરશે પોતે પોતાના કર્મયોગમાં અલિપ્ત. મહારાજના સમયના એવા અનેક હરિભક્તોના આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા છે. ઝીણાભાઈએ જયારે દેહ મૂક્યો ત્યારે મહારાજે પૂછ્યું કે તમારા દીકરા હઠીસિંહની કઈ ભલામણ કરવી છે? તો ઝીણાભાઈ દરબાર એમ કહે છે કે જો એ તમારો થઈને રહેશે તો મારે કઈ ભલામણ કરવાની રહેતી નથી, તમે જ છો એના ધણી, એની સાર સંભાળ રાખનારા, અને જો તમારો નહીં થાય તો હું ગમે એટલી ભલામણ કરીશ તોય પણ તમારા સુખે સુખ્યો થવાનો નથી. આ વાત પણ યોગી બાપાએ યોગી ગીતામાં લખી છે. તો હવે આપણે ઝીણાભાઈ દરબારને તો જોયા નથી અને એમનો ને મહારાજનો સંવાદ પણ આપણે સાંભળ્યો નથી, પણ એવી સ્થિતિથી જીવી ગયેલા હમણાં જ પૂનમ દાદાને આપણે જોયા છે અને જાણ્યા છે કે જો તમારો થઈને રહેશે તો તમે એની સાર સંભાળ રાખશો. તો સંસાર કર્યો હોવા છતાંય પણ સંસારના ભાવથી ઉપર ઉઠી ગયા અને જનક અને અમરીશ જેવી સ્થિતિને પામી ગયા. આ બધા શાસ્ત્રના દ્રષ્ટાંતો છે. 200 વર્ષ પહેલા લોયા પ્રકરણના 3 વચનામૃતમાં એવા મહાત્મ્ય યુક્ત ભક્તિથી સમર્પિત થયેલા ભક્તોના દ્રષ્ટાંતો છે. તો વર્તમાન કાળે પણ એવા જ ભક્તો છે, કારણ કે પ્રભુ પ્રગટ છે. તો પ્રભુની એવી પ્રગટના ભાવથી મહાત્મ્ય યુક્ત ભક્તિ કરનારા ભક્તો પણ આપણા જોડીદાર સાથીદાર છે, એનો મહિમા સમજીએ તો આપણને પણ જીવ્યાનો આનંદ આવે અને ધન્યતાનો ભાવ થાય. સ્મૃતિ દિન છે, સ્મૃતિ કરીએ, સંભાળીએ આપણા સમયના ભક્તોની. કદાચ 200 વર્ષ નહીં પણ 20-25 વર્ષ પછીથી આપણો અનુપમ મિશનનો અને ગુરુ હરિ સાહેબ દાદાનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે આ બધા નામો લખાશે કે આવા ભક્તો થયા અને આવી રીતે જીવી ગયા અને એનો પાઠ આવનારી પેઢી કરશે. અત્યારે આપણે થઈ ગયેલી પેઢીનો પાઠ કરીએ છીએ, આપણા પછી આવનારી પેઢી આ બધા ભક્તોનો પાઠ કરશે. કહો કેવા ભક્તો પાઠ કરી થાય.
અનુપમિશન પરિવારમાં આવા સેંકડો ભક્તો છે, ગ્રહસ્થો છે, સંતો છે, ગ્રહસ્થાશ્રમ કરીને પણ સંતો બને એવા આપણા વીરેન્દ્રભાઈ, એ પણ આપણી સાથે જીવતા જાગતા આપણે એમને જોયા. આવા અનેક ભક્તો, અનેક સંતો એમને સંભાળીએ, એમની સ્મૃતિ કરીએ, એમના જીવનમાંથી પ્રેરણા મેળવીએ, અને આપણું શ્રેષ્ઠ જીવન જે કંઈ પણ છે તે ગુરુ આજ્ઞા પ્રમાણે પ્રભુ પ્રીત્યર્થે એ સંતોએ જેમ જીવી બતાવ્યું એમ અમારું જીવતર પણ સફળ બને એવી મંગલ પ્રાર્થના. સર્વને ભાવ ભર્યા જય શ્રી સ્વામી. આજે તેઓએ જે આશીષ આપ્યા તેની સ્મૃતિમાં આપણે લીન રહીશું, વાગોળીશું, અને એવા ધન્ય ભાવ સાથે આવતીકાલે અને દરરોજ થતા આ સત્સંગ લાભને આપણે પ્રાપ્ત કરતા રહીશું તેવી વિનંતી અને પ્રાર્થના સાથે સમાપન શ્લોકના સાથે ગાન કરીશું અને આજની આપણી આ કીર્તન વંદનાની પૂર્ણાહુતિ કરીશું. આપ સૌને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ. અક્ષર છું હું દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરિ, દાસ હું તેનો સદા, છે સંબંધી પ્રભુ તણા સર્વજે, નિર્દોષ દિવ્ય સદા, યાચું સેવા ભક્તિ ભક્તો તણી, ગુણ ગ્રહી સર્વદા.